गांधीनगर जिला पंचायत भवन में आग लागवानी घटना बनी छे। जिला पंचायत ना आंकड़ा भवन में आग लागी छे। आंकड़ा भवन में महत्वना दस्तावेजों राखवामां आवता होय छे अने आग में मोटा भागना दस्तावेज बळीने खाक थई गया छे। तो फायर विभागे आग पर काबू मेळवी लीधो छे। आग लागी त्यारे ऑफिस बंद हती। आग लागवानुं कारण अकबंध छे। भवन में फायर सेफ्टीनी व्यवस्था होवानो तंत्रनो दावो छे। तो आग लागी त्यारे कोई हाजर न होवाथी आग वधु प्रसरी हती। आमा आ ऑफिस समय पहला लागी जाग एटले बधुं बंद हतुं एटले जल्दी आ लोकोने आगनी जल्दी खबर नथी पड़ी। इमिडिएटली बधी खबर नथी, बहु मोड़ी खबर पड़ी त्यारे चारे बाजू बधुं सळगी गयुं। कारण के आनी अंदर मटीरियल केवुं होय के वुडन अने फाइलो ना बधुं होय कागळ, एटले आग जल्दी प्रसरे। पण एफएसएल ने बोलाईशुं, एफएसएल एक्झेक्ट रीजन आपशे। पण प्राथमिक कारण एवुं होय शके कदाच आमा अत्यारे पावर तो बंद हतो, पण कदाच इलेक्ट्रिकना कारणे कोई उंदरे वायर कापिया होय के अर्थिंग थयो होय तो ए बी बनी शके। एना कारणे आग तणखो थयो आग लागी होय एवुं बनी शके। પણ એક્ઝેક્ટ રીઝન એફએસએલ આપશે। હાલ અમારો એક જ હેતુ હતો કે આ બ્રાન્ચમાં આગ લાગી છે, આગ બીજે ન પ્રસરે એ અમારું પ્રાથમિક, બીજી બ્રાન્ચને બચાવવાનું જ અમારું એક રીઝન હતું। અને અમે એક જ બીજી કોઈ બ્રાન્ચમાં આગ પ્રસરવા નથી દીધી। પર્ટિક્યુલર બ્રાન્ચમાં અત્યારે તમે જોઈ શકો છો ઘણું બધું નુકસાન થયેલ છે। विपक्ष नेता गांधीनगर कोर्पोरेशन ना रश्मिभाई ठाकुर आपणी साथे जोड़ाया छे। रश्मिभाई, खूब ज गंभीर बेदरकारी तंत्रनी सामे आवी छे। जिला पंचायत ना त्रीजा माळे आग लागवानी घटना बनी छे, ज्यां महत्वना दस्तावेज राखवामां आवता होय छे। कारण हजु सामे नथी आव्यु। सौथी पहेला आपनी प्रतिक्रिया। जिला पंचायतमां सूत्रो द्वारा जाणवा मळ्युं छे के आग लागी छे त्यारे महत्वना विभाग जे आंकड़ाशास्त्रनो आंकड़ा शाखानो जे विभाग छे એમાં જે આગ લાગી છે આમાં જે પણ ગામડાઓ હોય એનો સર્વે થતો હોય છે, એના રિપોર્ટો સચવાતા હોય છે, દરેક વિભાગોના આંકડા આમાં સચવાતા હોય છે। અને જ્યારે આ ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું હોય અને હમણાં જ હજુ તો 6 મહિના જેવું શાસનનું આજે ગાંધી જિલ્લા પંચાયતમાં ભાજપનું શાસન થયું હોય, 25 વર્ષથી જ્યારે કોંગ્રેસની સરકાર શાસન હતું, એક પણ આવો બનાવ બન્યો નથી। અને જ્યારે આ આગ લાગી છે ત્યારે ગાંધીનગર જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા તરીકે મારો સીધો આક્ષેપ ભારતીય જનતા પાર્ટીના શાસકો ઉપર છે કે ક્યાંક ને ક્યાંક એમની ચૂક રહેવાથી આ આગનો બનાવ બન્યો છે। અને જ્યાં જ્યાં પણ આવી હોય છે ત્યારે જ્યાં જ્યાં પણ ભાજપનું શાસન હોય ત્યાં જ કેમ આગ લાગે છે એક પણ તપાસનો વિષય છે। અને આ જે આગ લાગી છે એ ખરેખર તપાસ થવી જોઈએ, કોના કારણે આગ લાગી છે, કોઈ કાવતરાના ભાગરૂપે આગ લાગી કે શું, એ પણ એક તપાસનો વિષય છે। અને મારી તપાસ જોઈએ જે રશ્મિભાઈ, સૌથી મહત્વની બાબત એ છે કે અહીંયા ફાયર સેફ્ટીનો અભાવ કેમ, આવડી મોટી ઘટના બની જાય છે પણ એ છતાંય કોઈનું હજુ પાણી નથી હલતું, સરકારી કચેરીમાં જ ફાયર સેફ્ટીનો અભાવ કેમ, આ પણ અહીંયા સવાલ ઉભો થઈ રહ્યો છે રશ્મિભાઈ। એ પણ એક વાત સાચી છે, કારણ કે તમે જુઓ તો ગાંધીનગર જિલ્લા પંચાયત એકદમ વિધાનસભાની સામે હોય અને એમાં એક ફાયર સેફ્ટી જેવો ના હોય એ પણ એક, જયારે જિલ્લા પંચાયતનું આજે શાસન ભાજપનું હોય, મોટી મોટી વાતો કરતા હોય તો એ પણ એક ખરેખર એક એવી ઘટના કહેવાય કે જ્યાં પણ બીજો કોઈ બનાવ બનતો હોય ફાયર સેફ્ટીના નામે સરકાર એમને દંડ કરતી હોય, તો ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય ફાયર સેફ્ટી ના હોય તો પણ જવાબદારી ભારતીય જનતા પાર્ટીના શાસકોની બને। બિલકુલ રશ્મિભાઈ, આ મહત્વના દસ્તાવેજો જ્યાં રખાતા હોય છે ત્યાં આગ લાગી, આ પંચાયત ભવનના ત્રીજા માળની આગ ખૂબ જ ભયાવહ આગ હતી, અંદર લગભગ બધું બળીને ખાક થઈ ગયું છે। જે મહત્વના દસ્તાવેજો રાખવામાં આવતા હોય છે, શા માટે મહત્વના દસ્તાવેજોની ગંભીરતા દાખવવામાં નથી આવતી, તેની સાચવણી યોગ્ય રીતે નથી કરવામાં આવતી રશ્મિભાઈ? મેં હમણાં જ જયારે સામાન્ય સભા હતી ત્યારે જ અમે એવું કીધું હતું કે ભાઈ આ જે પણ દસ્તાવેજો હોય એને તમે વ્યવસ્થિત રીતે એમને એમની જે પણ જાળવણી કરવાની હોય, નીચે એક રૂમ છે એમાં બધા જ દસ્તાવેજો એક કરી, અને મેં પ્રમુખ સાહેબનું પણ ધ્યાન દોર્યું હતું કે આ બધા દસ્તાવેજો એક જગ્યાએ તમે મૂકી અને એની વ્યવસ્થિત જાળવણી કરો। બિલકુલ રશ્મિભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર। જિલ્લા વિકાસ અધિકારી સુરભિ ગૌતમ આપણી સાથે જોડાયા છે। મેડમ, ખૂબ જ ગંભીર આ ઘટના છે, મહત્વના દસ્તાવેજો આ ભવનમાં ત્યાં ઉપર ત્રીજા માળે રાખવામાં આવતા હોય છે,
सवाल ए थई रह्यो छे के शा माटे गंभीरता दाखवामां नथी आवती, फायर सेफ्टी नो शुं अभाव हतो त्यां? ફાયર સેફ્ટીના એટલે આપણે નહીં કહી શકીએ કે અભાવ હતો, કારણ કે બધી જગ્યા ફાયર બ્રિગેડ સોરી એક્સટિંગ્વિશર્સ હતા, પણ હવે રેસ્ક્યુના કામ ચાલુ છે તો પછી આપણે જોવું પડે કે વોટ ઇઝ ધ એક્ઝેક્ટ રીઝન. મેડમ નુકસાન કેટલું થયું છે? જાનહાનિ તો કોઈ થઈ નહીં. આમાં મેક્સિમમ અમારા જો ડોક્યુમેન્ટ્સ હતા ઓલ્ડ, મે બી આના નુકસાન અને ફર્નિચર અને કમ્પ્યુટર્સ ના નુકસાન થયા છે, તો આના રેસ્ક્યુ કામગીરી હવે ચાલી રહી છે. ઓકે, હવે આ જે મહત્વના દસ્તાવેજો, લગભગ આગ એવી ભયાવહ હતી કે લગભગ બધું બળીને અંદર ખાક થઈ ગયું છે, તો આના કોઈ અન્ય રેકોર્ડ હોય છે ખરા? તો ડિટેલ્સ વાઇઝ આપણે જોવું પડે. મેક્સિમમ ની સોફ્ટ કોપી તો હોય છે આજના ટાઈમમાં, તો મેક્સિમમ આપણે રિકવર કરી શકીએ આની શક્યતા છે, પણ ડિટેલ વાઇઝ હવે જોવું પડે. અચ્છા, હવે સૌથી મહત્વની વાત એ છે કે અહીંયા આંકડા વિભાગની બેદરકારી જે સામે આવી છે, જવાબદારો સામે શું કાર્યવાહી થશે ખરી? વો તો ડિટેલ દેખ કરકે હમ લોગ જો ભી પ્રોસેસ હોગી વો કરેંગે. ફિલહાલ તો પહેલા ફોકસ હે કી રેસ્ક્યુ હમારા અચ્છે તરીકે સે હો જાય. ઓકે મેડમ, હવે ફાયર સેફ્ટીની આપણે વાતો કરતા હોઈએ છીએ, ફાયર સેફ્ટીને લઈને તંત્ર પણ ખૂબ જ કાર્યવાહી કરતું હોય છે, પણ સરકાર પોતાના વિભાગો પ્રત્યે જ ગંભીરતા કેમ નથી દાખવી રહી? આ પણ એક સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે, શા માટે તેનું રૂટીન ચેકિંગ નથી થઈ રહ્યું? ફાયરના ઇન્સિડન્ટ્સના કારણો ઘણા હોય છે, તો આ આપણે જોવું પડે. બેસિક ફાયરના જો સેફ્ટીના પ્રિકોશનના પગલા હોય છે, આ બધા ત્યાં પ્રેઝન્ટ હતા, આના કારણે જ ફાયર આપણી ઇમિડિયેટલી કંટ્રોલમાં આવી છે, બીજી જગ્યાએ એના સ્પ્રેડ નહીં થયા, તો આના જ પરિણામ છે. પણ એનાથી વધારે તકેદારી હવે આપણે રાખીએ, આ આપણે પ્રયત્ન કરીએ. ઓકે ઓકે મેડમ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ખૂબ જ ગંભીર ઘટના બની છે ગાંધીનગર જિલ્લા પંચાયત ભવનમાં, જ્યાં મહત્વના દસ્તાવેજ રાખવામાં આવતા હોય છે આંકડાકીય વિભાગમાં, ત્યાં જ આ આગ લાગી અને લગભગ મહત્વના દસ્તાવેજો છે તે બધા બળીને ખાક થયા છે. સવાલ એ થઈ રહ્યો છે કે રૂમમાં સ્પ્રિંકલ કેમ ન હતા? અગત્યના દસ્તાવેજો હતા તો પછી ફાયર સેફ્ટી એ પ્રકારે કેમ નહીં? આ સવાલ અહીંયા ઉભા થઈ રહ્યા છે.